શહેરમાં રસ્તાઓની સફાઈ કોન્ટ્રાક્ટના માણસો પાસેથી કરવા અંગેનો નિર્ણય થયો છે, જેથી કોર્પોરેશન નુકસાન સાથે સફાઈ કામદારોને અન્યાય થયો હોવાનું જણાવી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન મહેશ સોલંકીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર બચાનિધિ પાનીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં કર્મચારીઓએ જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી છે, તેમ છતાંય મુખ્ય રસ્તાઓની સફાઈ માટે સ્થાયી સમિતિએ 60 લાખનો કોન્ટ્રાક્ટ ફાળવ્યો છે, જે સફાઈ કામદાર માટે અન્યાય સમાન છે. જે કામગીરી કોર્પોરેશનના કાયમી તથા રોજિંદારી સફાઈ કામદારો મારફતે નિયમિત થાય છે તે જ કામગીરી કોન્ટ્રાક્ટર પાસેથી કરવાનો નિર્ણય લીધો છે. આ કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોરના ઇજારદાર ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને આપ્યો છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટમાં કૌભાંડનો ભાજપ કોર્પોરેટર સભામાં ખુલાસો કર્યો છે, તેમજ કોર્ટના આદેશ મુજબ સિનિયોરિટી પ્રમાણે કામદારોને કાયમી કરવામાં આવે તેવી માંગણી છે. આપેલો ઠરાવ પાછો લો, આપેલો ઠરાવ પાછો લો, આપેલો ઠરાવ પાછો લો. વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે સફાઈ કામદારો સાથે જે અન્યાય થઈ રહેલો છે એ બાબતે સફાઈ કામદારો જે કોન્ટ્રાક્ટમાં જેમની પાસે કામ લેવામાં આવે છે અને જે પગારથી એ લોકો કામ કરે છે એ જ કામગીરી કોર્પોરેશનની જ મશીનરી દ્વારા જે કરવામાં આવે છે અને ગેરરીતિઓ જે અચરાયેલી છે એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર છે. 60 લાખ રૂપિયાનું જે કામ આપવામાં આવ્યું છે તે સ્થાયી સમિતિમાં મંજૂર થયેલું છે, એમાં સભામાં મંજૂર થયેલ નથી. કાયદાકીય રીતે આ લોકોએ જે કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી કર્યા સિવાય બંધ બારણે ગાંધી જયંતિના દિવસે મેયરશ્રીએ જે કામગીરી કરી છે એને અમે વખોડી કાઢીએ છીએ. અને જે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટના નામે જે થઈ રહ્યો છે એને આવનાર દિવસોની અંદર ખુલ્લો પાડવા માટે આજે અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે. કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો જે કામગીરી કરે છે એ કાયમી કામગીરી છે અને તેમાં કાયમી હોદ્દો હોવો જોઈએ એ બાબતની રજૂઆત કરેલી છે. સાથે સાથે વડોદરા કોર્ટનો જ્યુડિશિયલ ઓર્ડર હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા એ ઓર્ડર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં ચેલેન્જ થયો ત્યાં કોઈ પણ જાતનું પરિણામ આવેલું નથી. અને એની સામે એની અત્યારે એ ઓર્ડરને 1973 લઈને 80માં લઈને ત્યારે આટલા જૂના ઓર્ડરને આજે વહીવટી તંત્ર દ્વારા ભ્રષ્ટાચારના રૂપે એ ઓર્ડરને રિવ્યૂ કરવા માટેની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પ્રક્રિયા માટે આજે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે. આવનાર દિવસની અંદર આ બાબતે જો સુખદ સમાધાન નહીં થાય, સફાઈ કામદારોને કાયમી કરવા માટેની જે ઓર્ડર છે એનો અમલ કરવામાં નહીં આવે તો આ બાબતને હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. હાલના કોન્ટ્રાક્ટ કામગીરીથી કર્મચારીઓ પર શું અસર થશે અને ગોટાળા કયા પ્રકારના છે? ગોટાળાની અંદર સીધી અસર છે કે આ કામ જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો કરે છે એ કામગીરી કોઈને આપવામાં આવી નથી. આ પૈસાનો ખાલી પેપર પર ભ્રષ્ટાચાર જ છે. એ ભ્રષ્ટાચાર આવનાર દિવસની અંદર તપાસ કરવામાં આવશે તો એ ખુલ્લું પડશે. કમિશનર તરફથી શું જવાબ મળ્યો? કમિશનર સાહેબે અત્યારે તો મૌન ધારણ કર્યું એવું લાગ્યું છે મને. મને કોઈ જવાબ આપેલો નથી, પણ હવે એ આ કાગળને જોઈને કંઈક કાર્યવાહી કરશે એવો વિશ્વાસ છે, અને નહીં કરે તો જ્યુડિશિયલ ઓથોરિટી સમક્ષ અમે જઈશું. क्योंकि केवल आयशर के कॉम्बी टॉर्क से आप पाएं इंजन और गियर बॉक्स का अनोखा तालमेल.